ઈ-લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે નવો ટોપિક ઈમેલ રાઇટિંગ આપણે ભણીશું, જે ઈમેલ ધોરણ 9 10 11 12 ચારે ચાર ધોરણમાં પૂછવામાં આવતો હોય છે. ધોરણ 9 માં 4 માર્ક્સનું હોય છે, ધોરણ 10 માં 5 માર્ક્સનું, જ્યારે ધોરણ 11 માં 5 માર્ક્સનું અને ધોરણ 12 માં 6 માર્ક્સનું કે 5 માર્ક્સનું પૂછવામાં આવતું હોય છે. બરાબર, આપણે ટોપિકને આગળ વધારીએ. ઈમેલ રાઇટિંગ, જનરલી ઈમેલ રાઇટિંગમાં બાળકોનો એમાં પૂરા માર્ક્સ આવતા નથી, એટલા માટે આપણે ઈમેલનું એક ચોક્કસ ફોર્મેટ અહીંયા આપેલું છે કે જેનાથી એ ફોર્મેટ પ્રમાણે તમે ઈમેલ લખશો, બરાબર, તો તેના થકી તમે શું તો કે 4માંથી 3 માર્ક્સ, 2.5 માર્ક્સ કે 3.5 માર્ક્સ તમે પ્રાપ્ત કરવાના ચાન્સીસ રહે છે. બરાબર, નેક્સ્ટ આપણે ઈમેલના ફોર્મેટ વિશે વાત કરીએ. ફોર્મેટ તમારે આખું મોઢે કરી નાખવાનું, પછી એની પરથી જે પ્રશ્ન તમને પૂછાય એ પ્રશ્નને અનુરૂપ તમારે સેન્ટેન્સ ખાલી તો કે લખતું રહેવાનું. બરાબર, અને આ રીતે તમે ફોલો કરશો એટલે તમારું ઈમેલ 100% તો કે વ્યવસ્થિત અને સાચો તો કે ઈમેલ લખાશે. બરાબર, ચાલો જોઈએ આપણે ઈમેલ. કે ફ્રોમ ટુ સબ્જેક્ટ, ફ્રોમ એટલે શું થાય, જે ઈમેલ લખનાર હોય ને એને કહેવાય ઈમેલ, એટલે કે ઈમેલ મોકલનાર, ઓકે, ધેટ ઇઝ કોલ્ડ સેન્ડર. ઓકે, સેન્ડર એટલે શું થાય કે જે ઈમેલ લખતો હોય ને એને કહેવાય ઈમેલ, એટલે કે શું કહેવાય, ફ્રોમ, એનું ઈમેલ એડ્રેસ અહીંયા આવશે. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા તો કે બે વ્યક્તિ છે, બરાબર, તો કે મનોજ અને સુરેશ. બરાબર, અહીંયા માની લો કે મનોજ સુરેશને ઈમેલ લખે છે, તો કોણ લખે છે, મનોજ. અહીંયા ઈમેલ એડ્રેસ કોનું આવશે, મનોજનું આવશે. બરાબર, નેક્સ્ટ ટુ, કોને લખે છે, સુરેશને લખે છે, સુરેશને ઈમેલ મળશે તો એને શું કહેવાય, રિસીવર કહેવાશે. શું કહેવાશે, રિસીવર. બરાબર, ચાલો સબ્જેક્ટ, કયા વિશે તમે ઈમેલ લખો છો, તમે જે ઈમેલ લખો છો એ શેના વિશે તમે ઈમેલ લખો છો, તો એનો જે પ્રશ્ન છે, એનો જે ટોપિક છે, બરાબર, એ તમને જે ક્વેશ્ચનમાં આપેલું હશે, બરાબર, એ ક્વેશ્ચનમાંથી તમારે શું કરવાનું છે, અહીંયા ટોપિકનું નામ તમારે લખવાનું રહેશે. બરાબર, પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો બધા, બરાબર, મેઇન વસ્તુ અહીંયા આ ખાસ વસ્તુ ધ્યાન રાખજો, જ્યાં વસ્તુ જે વસ્તુમાં તમારે ધ્યાન તો કે રાખવાની છે ત્યાં તમારે કમ્પલસરી તો કે જોવાનું છે. અહીંયા કોઈ દિવસ કોઈનું નામ નહીં આવે, કોઈ દિવસ કોઈનું નામ નહીં આવે, કોઈ દિવસ કોઈનું સર્વનામ નહીં આવે. સર્વનામ દેટ મીન્સ હી, હિમ, હિઝ, શી, હર, હર, ઇટ, ઇટ્સ, ધે, ધેમ, ધેર, ઓકે, વી, અવર, અવર્સ, એ રીતે કોઈનું નામ કે કોઈનું સરનામ, ઓકે, તો કે અહીંયા સર્વનામ આવશે નહીં, ધ્યાન રાખજો. બરાબર, બાકી અહીંયા માત્ર તમારે ટોપિક લખવાનું છે, ટોપિકનું નામ, તમે શેના વિશે તમે ઈમેલ લખો છો. બરાબર, ચલો નેક્સ્ટ, ગ્રીટિંગ્સ. ગ્રીટિંગ્સમાં અહીંયા બે શબ્દ આવશે, બે શબ્દ તમારે યાદ રાખવાનું અહીંયા ગ્રીટિંગ્સમાં. બરાબર, બે શબ્દ તમારે યાદ રાખવાનું, કાં તો ડિયર આવશે અને અથવા તો શું આવશે, તો કે રિસ્પેક્ટેડ. બરાબર, કાં તો ડિયર અથવા તો રિસ્પેક્ટેડ, આ બે માંથી કોઈ પણ એક જ શબ્દ તમારે લખવું, અને કોઈ પણ એક શબ્દ ક્યારે લખવું એ પણ તમને કહું. ઓકે, તો કે રિસ્પેક્ટેડ, કોઈ પણ અજાણી, ઓકે, કોઈ પણ વ્યક્તિને તમારે ઈમેલ લખવાનું છે, કોઈ પણ અજાણી વ્યક્તિને તમારે ઈમેલ લખવાનું હોય, એ વ્યક્તિ તમને ઓળખતી ના હોય, બરાબર, બરાબર, તો ત્યાં શું આવશે, રિસ્પેક્ટેડ. કે એ રીતે નેક્સ્ટ, કે તમે કોઈ તમારા લાગતા વળગતાને ઈમેલ લખતા હોય, ફોર એક્ઝામ્પલ તમારા કાકા, કાકી, મામા, મામી, માસા, માસી, તમારા પપ્પાને, મમ્મીને, ભાઈને, બહેનને, બરાબર, કોઈને તમારા લાગતા વળગતાને જો તમે ઈમેલ લખતા હોય ને તો ત્યાં શું આવશે, ડિયર. બાકી બરાબર, અનનોન વ્યક્તિને, કોઈ પણ અજાણી કે કોઈ પણ અનનોન વ્યક્તિને તમે ઈમેલ લખતા હોય તો ત્યાં કમ્પલસરી તો કે શું આવશે, રિસ્પેક્ટેડ, સર અથવા મેડમ જે હોય તે, બરાબર, અને અહીંયા તો કે ડિયર, ઓકે, ફાધર હોય તો ફાધર, મધર, બ્રધર, બરાબર, એ રીતે નામ હોય, બરાબર, અંકલ, આંટી, બરાબર, એ રીતે નેક્સ્ટ. તો આમાં તો કે અહીંયા છે જે ગ્રીટિંગ્સ છે એમાં બે વર્ડમાંથી કોઈ પણ એક વર્ડ તમારે લખવું, તમને પ્રશ્નમાં કયો ઈમેલ પૂછાયેલો છે એ ને તો કે નક્કી કરીને પછી તમારે કોઈ પણ એક લખવાનું. બરાબર, નેક્સ્ટ, ટોટલમાં 3 પેરા છે, બરાબર, 3 પેરેગ્રાફ છે. આઈ થેન્કફુલ યુ ટુ રિસીવ એન્ડ રીડ માય ઈમેલ. આઈ થેન્કફુલ યુ, હું તમારો આભારી છું, પણ કેમ, ટુ રિસીવ એન્ડ રીડ માય ઈમેલ, તમે મારો ઈમેલ વાંચો અને રિસીવ કર્યો. બરાબર, તમે મારો ઈમેલ રિસીવ કર્યો અને વાંચો, એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું. નેક્સ્ટ, ધ પર્પઝ ઓફ માય ઈમેલ ઇઝ, બરાબર, પર્પઝ એટલે શું થાય, હેતુ. ધ પર્પઝ ઓફ માય ઈમેલ ઇઝ, મારા ઈમેલનો હેતુ એ છે કે, ઇઝ,
હવે અહીંયા ઈ છે ને તો અહીં એમીઝર પ્લસ આઈએનજી વાળો રૂપ લેવાનો બરાબર અહીંયા તમારે બેઠો વખતે તમારે કયું લખવાનું અહીંયા જે તમે સબ્જેક્ટ તમે લખ્યું હોય ને બરાબર એ રીતે તમારે અહીંયા બેઠો વખતે તમારે ઉતારવાનું અને અહીંયા ફરજિયાત અહીંયા વર્બ વાળો રૂપ હોવું જોઈએ ને એ પણ આઈએનજી વાળો રૂપ જ હોવું જોઈએ બરાબર આઈએનજી વાળો રૂપ હશે બરાબર એ જ બેઠું સેન્ટેન્સ ક્યાં લાગશે અહીંયા એટલે કે એમીઝર પ્લસ આઈએનજી બરાબર એટલે કે તમારા બે સેન્ટેન્સ તમારા ક્લિયર થઈ જાય બરાબર આની પછી તમને એક એક્ઝામ્પલ સમજાવીશ ત્યારે એની પરથી તમને ખબર પડી જશે અત્યારે તમે ફોર્મેટ ભણશો તો ત્યારે તમને 50% જેટલી તમને સમજ પડશે જ્યારે તમે એક્ઝામ્પલ તમને કરાવીશ ત્યારે તમને 100% તમને ખબર પડી જશે બરાબર એનું આખું બેઠું સેન્ટેન્સ અહીંયા તમારે લખી નાખવાનું બરાબર ચાલો આ બે વાક્ય તો કે પૂરા થાય પછી તમારે શું કરવાનું આઈ ઇન્ફોર્મ યુ ધેટ હું તમને જણાવું છું કે હવે તમને ઈમેલમાં જે પ્રશ્ન તમને પૂછો છે જે ઈમેલનો હેતુ છે એનું મેઈન કારણ શા માટે ઈમેલ લખ્યો છે મેઈન કારણ એ કારણ અહીંયા તમારે 2-3 સેન્ટેન્સમાં જણાવવાનું આઈ ઇન્ફોર્મ યુ ધેટ હું તમને જણાવું છું કે અહીંયા 2-3 સેન્ટેન્સમાં તમારે શું એનું મેઈન હાલ મેઈન કારણ તમારે અહીંયા જણાવવાનું છે બરાબર નેક્સ્ટ પછી જો એ 2-3 સેન્ટેન્સ લખાઈ જાય ને પછી તમારે શું કરવાનું કાઇન્ડલી વિનંતી કરીને બરાબર પ્રોવાઇડ યોર ફીડબેક ઇન યોર ઈમેલ તમે તમારા ઈમેલમાં ઓકે ફીડબેક અમને આપજો બરાબર જે ઈમેલ તો કે અહીંયા સેન્ડ કરાવ્યો છે એના વિશે તમને ફીડબેક આપજો થેન્ક યુ બરાબર યાદ રાખજો એક પેરેગ્રાફ લખો એક લાઈન છોડી દેવાની પછી બીજો પેરેગ્રાફ એક લાઈન છોડી દેવાની પછી આ એક લાઈન છોડીને થેન્ક યુ રીત બરાબર પછી એક લાઈન છોડીને ક્લોઝિંગ બરાબર હવે ક્લોઝિંગમાં પણ સેમ આની જેમ જ આવશે જો તમે અહીંયા ડિયર લખતા હોય ને તો તમારે શું લખવાનું યોર લવિંગલી ઓકે અથવા તો યોર લવલી બરાબર એ રીતે અને જો ઓકે તમે રિસ્પેક્ટેડ લખતા હોય તો ત્યાં શું આવશે યોર્સ ફેથફુલી શું હશે યોર્સ ફેથફુલી બરાબર જો તમે અહીંયા એવું લખતા હોય ડિયર ફાધર તો અહીંયા શું આવશે યોર લવિંગલી સન બરાબર જેનું નામ હોય તે બરાબર એ રીતે જો તમે અહીંયા તો કે ડિયર સિસ્ટર બરાબર એ રીતે તો યોર લવલી બ્રધર પછી એના ભાઈનું નામ બરાબર એ રીતે યોર્સ ફેથફુલી બરાબર જો તમે અહીંયા રિસ્પેક્ટેડ લખતા હોય તો યોર્સ ફેથફુલી બરાબર જે નામ હોય તે રીતે અને ઇન શોર્ટ ટૂંકમાં જો તમને આ બંનેમાં પણ ન ખબર પડતી હોય તો તમારે બધામાં નીચે છેલ્લે ક્લોઝિંગમાં શું લખી નાખવાનું યોર્સ ફેથફુલી આ બંનેમાં જો તમને સમજ ન પડતી હોય તો તમારે શું લખી નાખવાનું યોર્સ ફેથફુલી બધામાં તમારે લખી નાખવાનું પણ આ બધામાં તો કે યાદ રાખવાનું જો કોઈ લાગતું વળગતું હોય બરાબર તો અહીંયા શું હશે ડિયર અને કોઈ અનનોન વ્યક્તિ હોય તો રિસ્પેક્ટેડ બાકી અહીંયા તમે બધામાં યોર્સ ફેથફુલી લખશો તો ચાલશે બરાબર આ છે આપણું ઈમેલનું ફોર્મેટ આની પછી આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે સમજ પડશે ચાલો ત્યાર પછી આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે જેના થ્રુ તમને 100% તમને ખબર પડશે બરાબર આપણે ફોર્મેટ જોઈએ તો ફોર્મેટ પ્રમાણે તો કે કહેવાય ને કે 50% કદાચ તમને ખબર પડે બરાબર એક્ઝામ્પલ જોવો તો ત્યાં તમને સંપૂર્ણપણે તમને ખ્યાલ આવી જાય કે ઈમેલમાં આપણે કઈ રીતે લખવાનું હોય છે તો હવે આ જે ઈમેલ જોશું એ બરાબર HSC 2020માં બોર્ડની પરીક્ષામાં જે પૂછાઈ ગયેલો છે બરાબર એ આપણે ઈમેલ જોશું HSC 12 કોમર્સમાં 2020માં જે ઈમેલ આપણને પૂછાઈ ગયેલો છે ને એ ઈમેલને આપણે સોલ્વ કરીશું તો જો તમને સ્ક્રીન ઉપર તમને પ્રશ્ન તમને દેખાતો હશે એ પ્રશ્ન જો શું કહે છે પહેલા તો પ્રશ્નને એક મિનિટ ખાસ ધ્યાનથી ખાલી તમારે વાંચવાનું બરાબર એ શું કહેવા માંગે છે કોણ ઈમેલ લખે છે કોને લખે છે શા માટે લખે છે આ ત્રણ કારણ પહેલા તમારી પાસે હોવા જોઈએ કોણ લખે છે કોને લખે છે બરાબર કે પછી કોને ઈમેલ મળે છે અને શા માટે ઈમેલ લખે છે આ ત્રણ વસ્તુ પહેલા તમને ખબર પડવી જોઈએ ચલો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન જો રાઇટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ તુષાર દવે બરાબર તુષાર દવે ના વતી ઓન બિહાફ ઓફ કોણ થાય ના વતી તુષાર દવે ના વતી તમારે ઈમેલ લખવાનું છે એટલે કે આપણે બધા કોણ થયા તુષાર દવે બરાબર ચલો પછી શું કહે છે 103 શ્રીરામ પાર્ક વિસનગર બરાબર એડ્રેસમાં આપણે કોઈ કામ નથી આમાં ઈમેલમાં કોઈ દિવસ કામ નહીં લાગે એડ્રેસમાં હા તમારે બધું અહીંયા પેરેગ્રાફમાં તમારે ઓકે અહીંયા કદાચ મેન્શન પણ કરવું હોય ને તો પછી તમે કરી શકો છો બાકી કોઈ જરૂર નથી એડ્રેસનું બરાબર આ બધું વધારાનું છે બરાબર નેક્સ્ટ અહીંયા તુષાર દવે ઈમેલ લખે છે બરાબર ચલો નેક્સ્ટ ટુ કોંગ્રેચ્યુલેટ પણ શા માટે ઈમેલ લખે છે એ જુઓ ટુ કોંગ્રેચ્યુલેટ એન્ડ વિશ કોંગ્રેચ્યુલેટ કહેવા માટે અને વિશ કરવા માટે વિશ ગુડ લક વિશ કરવા માટે ઓકે કોને ટુ હિઝ ફ્રેન્ડ શ્રવણ એના મિત્ર શ્રવણને
ओके हु हैज गॉट पर सा माटे तो के जो हु हैज गॉट के जेने हैज गॉट वीजा फॉर कनाडा फॉर हायर स्टडीज के जेने हायर स्टडीज એટલે કે ઉચ્ચ અભ્યાસ માટે બરાબર કેનેડા નો વિઝા એને મળી ગયો છે એટલા માટે આપણે કોણ તુષાર ઓકે આપણે તુષાર છીએ અને આપણો ફ્રેન્ડ કોણ છે તો કે શ્રવણ શ્રવણ ને આપણે શું કરવાનું છે કોંગ્રેચ્યુલેશન અને એને ગુડલક આપણે એને પાઠવવાનું છે બરાબર આ એનું કારણ બરાબર ચાલો હવે તુષાર નું ઈમેલ એડ્રેસ આપેલું નથી તો તમને ખ્યાલ જ છે સો tushardave@gmail.com અથવા તો tushardave7@ ઓકે અંક લખોય તો અંક પણ ચાલશે એ રીતે 1 2 3 જે હોય તે બરાબર એ રીતે અને અહીંયા શ્રવણ નું છે તો શ્રવણ નું ક્યાં આવશે અહીંયા 2 માં આવશે બરાબર ચાલો બે વસ્તુ મને મળી ગઈ ચાલો પહેલા આપણે બે વસ્તુ લખી લઈએ tushardave gmail.com બરાબર અહીંયા કોઈ પણ અંક તમે લખી શકો છો અને નહીં લખો ને તોય ચાલે કોઈ ફરજિયાત નથી બરાબર ચાલો અને કમ્પલસરી બધા લેટર ઈમેલ એડ્રેસ ફ્રોમ એન્ડ ટુ માં ખાસ ઈમેલ એડ્રેસ કમ્પલસરી સ્મોલ લેટર માં જોઈ અને વચ્ચે કોઈ સ્પેસ ક્યારે છોડવાની હશે નહીં બરાબર ચાલો નેક્સ્ટ પછી શ્રવણ નું જો shravan@123.com બરાબર shravan@123.com બરાબર આ શ્રવણ નું ઈમેલ એડ્રેસ આપણે આપેલું છે તો આપણે શ્રવણ નું ઈમેલ એડ્રેસ આપણે લખી નાખ્યું બરાબર આનું ઈમેલ એડ્રેસ જે હોય ને એનું એજ લખવાનું આમાં કોઈ ચેન્જીસ કરવાનું નહીં બરાબર ત્યારે ઓકે બાકી આમાં જે ઈમેલ લખતા હોય બરાબર એમાં તમે ગમે તે રીતે બનાવી શકો છો બરાબર એ રીતે સિમ્પલ ફોર્મેટ તમારી યાદ રાખવાનું @gmail.com એની આગળ તમારે જે નામ ઓકે જે ઈમેલ લખતો હોય એનું નામ બરાબર ચાલો શાના માટે ઈમેલ લખવાનું છે સબ્જેક્ટ બરાબર મેઇન ત્રણ કારણ તમારી પાસે હોવા જોઈએ કોણ ઈમેલ લખે છે કોને લખે છે બે અને શા માટે તો કોણ અને કોને આ બે વસ્તુ મળી ગઈ હવે શું કારણ પણ શા માટે ઈમેલ લખે છે તો જો congratulate and wish good luck to his friend Shravan who has got visa for Canada for higher studies and કારણ છે બરાબર તો વિષય વસ્તુમાં આપણે શું જણાવવું પડે તો કે એને તો કે શું તો કે અહીંયા વિઝા મળી ગયા છે એના માટે એની શું તો કે શુભેચ્છા આપણે પાઠવીએ છીએ બસ એની બાબત એના વિશે બસ હવે જો congratulate બરાબર આપણે શું કરવાનું છે અહીં જોડ રૂલ તો કે લગાડવાનું છે ફોર્મેટ પ્રમાણે બરાબર તો જો અહીંયા congratulating and wishing good luck congratulating and wishing good luck for getting visa બરાબર for getting visa visa મેળવવા માટે એને શું કોંગ્રેચ્યુલેશન અને શુભેચ્છા ઓકે એટલે કે વિશ અને ગુડ તો કે ગુડ લક એને પાઠવવા બાબત બરાબર આટલું અને તમે અહીંયા ફોર ગેટિંગ વિઝા લખો તોય ચાલે ફોર ગેટિંગ કેનેડાસ વિઝા કેનેડાના વિઝા કેનેડાસ વિઝા એપોસ્ટ્રોફી એસ બરાબર કેનેડાસ વિઝા લખો તોય ચાલે અને ઓનલી વિઝા લખો તોય ચાલે ઇટ ડઝન્ટ મેટર બરાબર ચાલો હવે અહીંયા ડિયર અથવા તો રિસ્પેક્ટેડ પેલા કોણ છે અહીંયા તુષાર દવે નો તો કે આ ફ્રેન્ડ છે ને કોણ શરણ તો ફ્રેન્ડ છે તો એનું શું છે લખતો છે તો અહીંયા શું લખાય ડિયર કોણ અહીંયા શ્રવણ ડિયર શ્રવણ ઓકે વાહલા શ્રવણ ઓકે અથવા તો ડિયર ફ્રેન્ડ શ્રવણ આવી રીતે લખો તોય ચાલે ડઝન્ટ મેટર નેક્સ્ટ પછી જો બરાબર આપણો પહેલો પેરેગ્રાફ આપણે યાદ કરીએ બરાબર ચલો હવે તમે અહીંયા પહેલો પેરેગ્રાફ તમે લખો તોય ચાલે અને તમે અહીંયા એક સેન્ટેન્સ તમે એવું લખો ને તોય ચાલે હાય શ્રવણ હાઉ આર યુ ઓકે એવી રીતે તમે સ્ટાર્ટ કરો ને તોય ચાલે ઇટ ડઝન્ટ મેટર બરાબર ચાલો જો તો અહીંયા આઈ થેન્કફુલ યુ ટુ રિસીવ એન્ડ રીડ માય ઈમેલ The purpose of my email is ચાલો એમિઝર પ્લસ આઈએનજી તો આ જે આખો જે સબ્જેક્ટમાં લખેલું છે એ તમારે તો કે શું કરવાનું કોપી પેસ્ટ આખો બેઠો લખી નાખવાનું તમને ખ્યાલ જ છે બરાબર પ્રશ્નમાં તમારે જોવાનું બરાબર ચાલો જો કોંગ્રેચ્યુલેટિંગ ઇઝ કોંગ્રેચ્યુલેટિંગ
કોંગ્રેચ્યુ લેટિન એમિઝાર પ્લસ આઈએનજી વર્ડ ગ્રુપ આખો બની ગયો આખો ગ્રામેટિકલ બરાબર એન્ડ વિશિંગ ગુડ લક એન્ડ વિશિંગ ગુડ લક વિશિંગ ગુડ લક ટુ ઓકે યુ ઓકે તને બરાબર ટુ યુ બીકોઝ ઓકે હું તને અહીંયા છું ધ પર્પઝ ઓફ માય ઇમેલ ઇઝ કોંગ્રેચ્યુલેટિંગ એન્ડ વિશિંગ ગુડ લક ટુ યુ ઓકે તને ગુડ લક એટલે કે વિશિંગ ઓકે વિશ કરું છું કે પછી તને શુભેચ્છા તને પાઠવી રહ્યો છું ઓકે એવો મારો હેતુ છે શાના માટે બીકોઝ યુ હેવ ગોટ વિઝા બીકોઝ યુ હેવ ગોટ કેનેડાસ વિઝા એવું લખો તોય ચાલે ઓકે યુ હેવ ગોટ વિઝા પ્રશ્નમાં જોવો તમે યુ હેવ ગોટ વિઝા ફોર કેનેડા ફોર હાયર સ્ટડીઝ ધ્યાનથી પ્રશ્નમાં જુઓ બરાબર યુ હેવ ગોટ વિઝા ઓકે ફોર કેનેડા ફોર હાયર સ્ટડીઝ ઓકે યુ હેવ ગોટ અ વિઝા અને એક તો કે વિઝા જે મળ્યું છે બરાબર તે તો કે ક્યાંનો કેનેડા માટેનો સના માટે ફોર હાયર સ્ટડીઝ હવે જો તમારે આને કાઢવું હોય તો તમે અહીંયા શું લખી શકો છો ઓકે યુ હેવ ગોટ અ કેનેડાસ વિઝા આવું પણ તમે લખી શકો છો બરાબર એ રીતે ફોર હાયર સ્ટડીઝ તમે જોઈ શકો છો બરાબર મેં આ બે વસ્તુ ખાલી ચેન્જ કરેલી છે સરનામ ઓકે બાકી બધું તમે જોઈ લો મેં કોઈ વસ્તુ મેં એડ કરેલી નથી કોપી પેસ્ટ જ પ્રશ્નમાંથી કરેલું છે બરાબર પહેલો પેરેગ્રાફ તમને ખ્યાલ જ હશે કે અહીંયા કઈ રીતે લખવામાં આવે છે બરાબર નેક્સ્ટ સેકન્ડ પેરેગ્રાફ જો આઈ ઇન્ફોર્મ યુ ધેટ હું તને જણાવું છું કે બરાબર હવે એનો જે મિત્ર છે કોણ તુષાર એ કહે છે કે હું તને જણાવું છું કે કોને કહે છે શ્રવણને હવે એને તો કે શું કહે છે કે ઓકે આપણે જે તો કે કોલેજ ફ્રેન્ડ્સ હતા બધા એ રીતે બરાબર તો એની વિશે તો કે ચર્ચાઓ થોડી ઘણી તો કે કરશે બરાબર એવું કંઈક હશે બરાબર તો આપણે એવા મૌલિકતાના તો કે શબ્દો આપણે એડ કરીએ કે ભાઈ આઈ ઇન્ફોર્મ યુ ધેટ ઓકે હું તને જણાવું કે બરાબર આપણા બધા તો કે મિત્રો બહુ જ ખુશ છે આપણા મિત્રો એટલે શું થાય અવર ફ્રેન્ડ્સ ઓકે બહુ જ ખુશ છે ઓકે આર વેરી હેપી આપણા ઘણા ઓકે આપણા જે ફ્રેન્ડ્સ છે એ બહુ ખુશ છે કેમ બીકોઝ કારણ કે બરાબર કે ઘણા ઓકે ઘણી બધી તો કે મહેનત કર્યા પછી તને કેનેડાના વિઝા તો કે મળ્યા છે એ માટે બરાબર અમે બધા તો કે બહુ જ ખુશ છીએ તો એ શું હશે આપણા ફ્રેન્ડ ઘણા બધા ખુશ છે આઈ ઇન્ફોર્મ યુ ધેટ અવર ફ્રેન્ડ્સ આર વેરી હેપી આપણા ફ્રેન્ડ્સ તો કે બહુ જ તો કે ખુશ છે બીકોઝ કારણ કે આફ્ટર પ્રયત્નો બરાબર આફ્ટર ટ્રાઇંગ હાર્ડ વર્ક બરાબર આટલા તો કે ઘણા બધા તો કે પ્રયત્નો કે હાર્ડ વર્ક એટલે કે સખત મહેનત ઓકે સખત કામ તો કે કર્યા બાદ ઓકે ટ્રાઇંગ હાર્ડ વર્ક ઓકે ત્યાર પછી તો કે તને યુ હેવ ગોટ અ વિઝા ઓકે તને વિઝા મળ્યા છે યુ હેવ ગોટ અ વિઝા બરાબર આફ્ટર ટ્રાઇંગ ઓકે પ્રયત્નો કર્યા પછી હાર્ડ વર્ક ઓકે જે હાર્ડ વર્ક જેટલા પ્રયત્નો કર્યા પછી યુ હેવ ગોટ અ વિઝા તને તો કે વિઝા મળ્યા છે બરાબર તો ચાલો તો હવે તો કે બીજી વસ્તુ તો કે એ શું કે છે કે અમે પ્રાર્થના કરીશું બરાબર એ રીતે કે વી વિલ પ્રે અમે તો કે તારા માટે પ્રાર્થના કરીશું ઓકે વી વિલ પ્રે ફોર યુ વી વિલ પ્રે ફોર યુ અમે તારા માટે તો કે પ્રાર્થના કરીશું પણ શું તો કે શાના માટે અમે તારા માટે પ્રાર્થના કરીશું કે શું તો કે ભાઈ તું જ્યારે ત્યાંથી ઓકે અહીંયા પાછો ફરે એટલે કે વેન યુ વુડ કમ બરાબર વેન યુ વુડ કમ જ્યારે તું અહીંયા તો કે પાછો ફરે ત્યારે વિથ ઓકે સક્સેસ સફળતાની સાથે તો કે પાછો કરે ઓકે વી વિલ પ્રે ફોર યુ અમે તારા માટે પ્રાર્થના કરીશું કે ધેટ યુ વુડ કમ બેક એનો થાય પાછા કરો યુ વુડ કમ બેક ઓકે વિથ સક્સેસ એટલે કે તારી જે હાયર સ્ટડીઝ છે એ વ્યવસ્થિત સારી રીતે અને સફળતાપૂર્વક તું પૂરું કરીને કે તું અહીંયા શું તો કે પાછો તું ફરજે બરાબર વી વિલ પ્રે ફોર યુ અમે તારા માટે તો કે પ્રાર્થના કરીશું કે યુ વિલ કમ બેક ઓકે વિથ સક્સેસ તું સફળતાની સાથે તું પાછો ફરે
ओके पछी नेक्स्ट આપણે કોઈ સેન્ટેન્સ કે બીજો આપણે યાદ કરીએ કે વાલા ભાઈ ઓકે અમે તને બહુ જ યાદ કરીશું બરાબર કે જ્યારે તું કેનેડા જઈશ ત્યારે બરાબર કે વાલા એટલે શું ઓકે અહીંયા ભાઈ એટલે બ્રધર બરાબર કે વી વિલ રીઅલી મિસ યુ વેન યુ ગો ટુ કેનેડા જ્યારે તું કેનેડા જઈશ ને ત્યારે અમે તને બહુ યાદ કરીશું બરાબર બ્રધર ઓકે વી વિલ રીઅલી miss you when you go to Canada જ્યારે તું કેનેડા જઈશ ત્યારે અમે તને બહુ યાદ કરીશું બરાબર એ રીતે પછી તો કે આવો એક એક સેન્ટેન્સ છે ને હવે આપણે એવું હશે તો આપણે એક લાસ્ટ સેન્ટેન્સ તો કે એડ કરી દઈએ હવે લાસ્ટ સેન્ટેન્સ માં તો કે શું કરી એડ કરીએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ તું જ્યારે કેનેડા જાય ત્યારે તમને એકવાર તો કે મળીને જોજે એ રીતે આવો કે તો કે સેન્ટેન્સ લખીએ ઓકે તારે એ તો કે મળીને જવું જ પડશે બરાબર એ રીતે તો મળીને જવું જ પડશે એટલે તો યુ વિલ હેવ ટુ મીટ ઓકે તારે ઓકે અમને મળવું જ પડશે યુ વિલ હેવ ટુ મીટ અસ ઓકે બિફોર ગોઈંગ ટુ કેનેડા કેનેડા જતા પહેલા તો કે તારે અમને તો કે મળીને જવું પડશે બરાબર બટ પરંતુ યુ વિલ હેવ ટુ મીટ અસ યુ વિલ હેવ ટુ મીટ અસ ઓકે તને અમને તો કે મળવું જ પડશે બિફોર ગોઈંગ ટુ કેનેડા બરાબર કેનેડા જતા પહેલા તો કે તારે અમને તો કે મળવું જ પડશે બરાબર અમને મળીને જજે બરાબર ચલો હવે આટલું આપણે ઈમેલ અહીંયા પૂરું કરીએ બરાબર અહીંયા તમને પરીક્ષામાં 5 માર્ક્સ ઈમેલ તમને પૂછવામાં આવતો હોય છે પછી જો નેક્સ્ટ આપણે લાસ્ટ પેરેગ્રાફ તો કે એડ કરી દઈએ કાઇન્ડલી provide your feedback in your email ચલો હવે અહીંયા કોણ હતો એનો ફ્રેન્ડ હતો ને તો અહીંયા શું આવશે યોર લવલી ફ્રેન્ડ અથવા તો યોર લવિંગલી ઓકે આ બે માંથી કોઈ પણ એક લખો ચાલે અને તમને નહીં ખબર પડતી હોય તો ત્યાં તમારે શું લખવાનું યોર સ્પેસ ખોલી બરાબર નહીં ખબર પડતી હોય તો ઓકે ખબર પડતી હોય તો ત્યાં સુધી શું લખવાનું આપણે યોર લવલી ફ્રેન્ડ કોણ ઈમેલ લખે છે તુષાર દવે કોણ તુષાર દવે બરાબર તો જો વિદ્યાર્થી મિત્રો આ 5 માર્ક્સનો ઈમેલ જે છે બરાબર મારે અહીંયા એક બોર્ડમાં તો કે લખાણું છે ઓકે પરંતુ આ ઈમેલ તમને ઓકે તમારા તો કે જે પૂરણી છે સપ્લિમેન્ટરીના પેજમાં ઓકે લગભગ 1.5 પેજ તો કે જેટલું થઈ જશે બરાબર અને 1.5 પેજ જેટલું તમારે ઈમેલ તો કે તમારી બોર્ડની પરીક્ષામાં તો કે તમારે લખવાનું હોય છે કેમ કે 5 માર્ક્સ અને સ્ટાન્ડર્ડ તમારું 12th સ્ટાન્ડર્ડ છે હાયર સ્ટાન્ડર્ડ બરાબર એટલા માટે 1.5 પેજ જેટલું તમારે શું વેઇટે તમારે રાખવાનું બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આમાં ઈમેલના ઘણા બધા ક્વેશ્ચન્સ જે છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં પીડીએફ સ્વરૂપે તમને મૂકેલી છે તો આ જે ક્વેશ્ચન છે બરાબર તો ત્યાંથી એની પીડીએફ ને તમે ડાઉનલોડ કરીને એક એક ક્વેશ્ચનને તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો હેવ અ ગુડ ડે હેવ અ નાઇસ